कांग्रेस पास से जो पैसा हुए मोटा मोटा बहु बन गए એટલે એ તો લોકો માન જ લે છે ક્યારેક પ્રશ્ન પૂછે છે કોક કોક પત્રકાર અમને ક્યાં ક્યાં કે કેશુભાઈ તમારે નવી પાર્ટી હજુ સંગઠન તમારે કરવાનું હોય તમારે ચૂંટણી લડવી લડવાની આ બધી 182 સીટ લડવાના છો ત્યારે તમે આ બધા આ લોકોની સામે નાણાંનું શું કરશો હું કહું છું એ બંને પાસે નાણા છે અને અમારી પાસે માણા છે માણા એટલે માણસ હું થાય સભામાં એક છપાઈ જગ્યા લોકોના ધ્યાનમાં આવે એટલે હવે હું કહું છું કે નાનું કામ હોય સત્કાર જ કરવાનો હોય તો એકાદ જણો કરે તો બરાબર બે ત્રણ લોકો નોટો નો હાર પહેરાવે ફૂલનો હાર તો પહેરાવે કોઈ 50-50 રૂપિયા વાળી નોટ હોય ક્યાંક વળી 100 રૂપિયા વાળી નોટ હોય આવી રીતે લોકો પૈસાનો નોટોનો હાર પહેરાવે મોટું ગામ હોય તો બધું લોકો આવે નાનું ગામ હોય તો બે ત્રણ થી તો ઓછા હોય જ નહીં એને ખબર છે કે આ પાર્ટીને મદદ કરવાની એ કોઈ અમે પૈસા વેચતા નથી જઈ જઈને કે ભાઈ આ નોટો નાર અમને પહેરાવજો એ પણ નથી અમને તો ખબર જ નથી કે કોણ નોટો નાર પહેરાવવાનો અને ત્યાં સત્કારમાં એ શું કરવાના છે એ લોકો આ વખતે હું એક બીજી વસ્તુ ખાસ કરવા માંગુ કે એ લોકો તૈયાર થઈને આવે છે એક લિસ્ટ બનાવે છે મોટા ભાગની ક્યાં ક્યાં તો એમને મેં ચાલતું હોય પણ મોટા ભાગની જગ્યામાં જાગૃતિ કેવી છે લિસ્ટ તૈયાર કરીને આવે 7-8-9 લોકોના નામ એમાં દરેક નાતીના આગેવાનોના નામ એમાં ગરીબ માણસ દલિત માલધારી બે ત્રણ કોમ્યુનિટી એ ગામમાં રહેતી હોય ખેડૂતમાં તો એ બે ત્રણ કોમ્યુનિટીના લોકો એકાદ વેપારી સરપંચ મંડળીનો પ્રમુખ આમ 7-8 લોકોના નામો એમ લિસ્ટમાં નામ હોય વારાફરતી આપીને આપી કહેવાનો ભાવ તે છે કે ગામ આખું સરકાર હોય છે આજે અને આ બધું લિસ્ટ કરીને ખરે છે એનો અર્થ એ થયો કે આખું ગામ એક છે બધાની લાગણી સરખી અને એક થઈને આ આપણે આ સત્કાર કરીએ ભાવના ઉઠી શહેરમાં અમે નીકળીએ શહેર પસાર જ થવાનું હોય ક્યાંક નાનકડું એવું સંમેલન બારોબાર હોય બાયપાસ હોય નીકળી જવાનું હોય આગળ પછી ત્યાં મળી સ્કૂટર ઉપર લોકો પસાર થતા હોય આ ઓબ્ઝર્વેશન સમજાવાય પ્રોબ્લેમ પાછળ કોઈ બેન બેઠા હોય હવે આગળ વાળો તો ઓલો ડ્રાઈવ કરતો હોય એને ખબર ન હોય બેનનું ધ્યાન જાય અમે બેઠા હોય અને બેનનું ધ્યાન જાય એ હાથ ઉઠાવાય આમાંથી હું કહું કે અમે તો અમે બેઠા હોય એટલે ખબર હોય એ બધા લાભી બધા બહેનો પણ કા નમસ્તે કરે કા હાથ ઊંચો કરે આ શહેરની બારોબાર પસાર થતા હોય બાયપાસ માંથી અને ત્યાં આવા દ્રશ્યો જોવા મળે છે કેટલીક જગ્યાએ લોકો કહે છે કે બાપા હવે તમે આવી ગયા પછી હવે ચિંતા કરતા નહીં આ શબ્દ આવી ગયા તમે બીજી વાર તમે આવજો અને રાતના આવજો અને જાહેર સભા કરીએ કોક કોક માગણી કરી પણ મોટા ભાગના લોકો અમારે ગામ તમે આવી ગયા હવે
કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા અમારું કામ અમે ઉપાડી લઈશું, અમારું કામ અમે ઉપાડી લઈશું. હવે કોણ જાણે કેમ ગરીબના કલ્યાણ મેળામાં કર્યા છતાં જે જાહેર સભાઓ થાય આ એમાં તો દેખાય આવે. પેલા તો ગામડામાં બે ત્રણ ગરીબ લોકો હોય, કઈ કામે ગયા હોય, ધંધા ઉપર ગયા હોય, રોજગારી ઉપર ગયા હોય, પણ રાતની સભા હોય ને એમાં ગરીબોની સંખ્યા ઘણી હોય. ગરીબોની એક અપેક્ષા, ખેડૂતની અપેક્ષા, આ બધી ત્યાંના ગ્રામવાસીઓની અપેક્ષા, આ ગરીબ કલ્યાણ મેળા કર્યા પછીની સ્થિતિ છે. હું માનું અને મને વિશ્વાસ કે આ વખતે લોકો જ્ઞાત મૂકે જ્ઞાતિ ધર્મ સંપ્રદાય એ બધામાંથી ઉઠી ઉપર ઉઠી લોકો મતદાન કરશે. આ અનોખી પરિસ્થિતિ આ વખતે ગુજરાતની અંદર ખડી થવા. હવે અમે તો બધા ટોપી પહેરાવીને મુસ્લિમોને લાવતા નથી, પણ હું કહું કે તેમ છતાં એકે એક પોપને કોક મુસલમાન ભાઈ જાહેર સભામાં વધવું હોય, ગામડામાં કોઈ હોય તો એ લોકો કે કારણ કે એને ટોપી ન પહેરી હોય, પણ સત્કાર કરવામાં તો નામ આવે ને, નામ બોલીને સત્કાર કરે એટલે ખ્યાલ આવે ને, અમને શું ખબર. પણ જાહેર સભામાં વધુ અને આમાં પણ ગામડામાં પણ લોકો મુસ્લિમ ભાઈઓ આવે, હવે મોટે ભાગે તો સભા અમારા પણ કટોકટ સુધી ચાલે, 10 વાગ્યા બેઠા હોય તંત્ર કલાક. હવે અમે અગાઉથી વારાફરતી મૂકતા જઈએ, હું તો તેના જવાનો હોય, હવે મારે ભાગે 1/2 કલાકથી વધારે ક્યાંય ટાઈમ રહેતો નથી, ઓછો હોય 20 મિનિટે બાકી હોય તો બોલી નાખો, પણ 1/2 કલાકથી વધારે બાકી દૂર દૂર સારી તમો સભા દૂર દૂર હોય વચ્ચે વચ્ચે સ્વાગત હોય. એટલે એક વસ્તુ જે ઉડીને આંખે વળગે એવી વાત છે, લોકો અમને સભા પૂરી થઈ ગયા પછી છોડતા હાથ મિલાવવા માટે, હાથ મિલાવવા માટે ફટાક પડી. હવે 10-15 મિનિટ સુધી પછી તમારે કેવું હાથ જોડીને બધા બધાને તો ક્યાં અમે તમારી સાથે હાથ લીધા, પછી હાથ ઊંચા કરીએ આ કરીએ, એની અંદર જોવા લેવા ઘણા મોટા મોટી સંખ્યામાં અને 50-55 વર્ષ સુધીના પણ સારી સંખ્યા. સભાપતિ ગયા પછી ઘણા બધા લોકો એક સૂત્ર બોલાવે છે, હવે હું તમને નહીં કરી શકું. હવે એ સૂત્ર એમણે બનાવ્યું મારા મોડેલ નહીં, છાપામાં આવતી જાહેરાત હોય ને એ જોઈ અને લોકો કે ભાઈ અમને હામે થઈ ગયું કે આ બધું પોલું છે ને એટલે વગડે છે, ઢોલ પોલો હોય ને એટલે વગડે, એના જાહેરાતો બધી મોટા પાયા બનાવે છે, એ જ બતાવે છે કે આ પોલું છે અને ખોટું છે. ઘણી બધી જગ્યાએ માત્ર માત્ર સ્વાગત હતું, હવે એ પકડી રાખે કે હવે બે શબ્દ બોલું કહેવાથી બે શબ્દ નથી બોલાતા,
પણ કોઈ એક નાનકડો વિષયને ડેવલપ કરીને સમજાવવા પડે ને, મોટી ચોકડી પડતી હોય રસ્તા, ત્યાં ત્રણ રસ્તા હોય, નામે હોય ત્રિપાટી, ત્રણ પાટી આવે, ત્રણ પાટીયા ઉપર લોકો સંખ્યા બંધ કરે સભા થઈ જાય. તો અમારો રસ્ત તમે જોયો છો, ઉગાડ બંધ સાઈડ બાંધતા, તો એમાં આમાંથી પસાર થતા હોય તો લોકો દુકાનોમાંથી ઉભા થઈ જાય. અને અમારું બધું ભાઈ ભાઈ વાળું જે ગીત છે ને, એ જોઈ જુવાની આવતો નાચવા માટે નાચે કરે ઉભારી ગયા હોય ત્યાં. હું તમારા સૌના ધ્યાન ઉપર મૂકું છું કે અત્યાર સુધીમાં અમે આ તો 1.5 મહિનો પોણા 2 મહિના શરૂ કર્યું, 12 લાખ સદસ્યો ગુજરાતમાં બનાવી નાખ્યા, પરિવર્તન પાર્ટીના 12 લાખ સદસ્યો બની ચૂક્યા, અને આ મહિનાના એન્ડ સુધીમાં અમારો ટાર્ગેટ પૂરો થઈ જશે 15 લાખ. અમારે 3 વખત આ બુકો છપાવવી પડી, લઈ જાય માંગે છે હિસાબ આપે, ફોન કરી આપે તો ફોનની સગવડ કેટલું થયું શું થયું એ બધી માહિતી પણ મળી જાય છે. હું એમ કહું કે ભાજપના અત્યાર સુધીમાં 32 વર્ષે 32 લાખ થયા સભ્યો એના છે, 32 લાખ એમણે હમણાં જાહેર કરો. અને એમ કહ્યું હતું કે અમારું તો સંગઠનની આવડી મોટી તાકાત પરિવર્તન પાર્ટીનું, અમારા સંગઠન શું કામ થાય. આ 1.5 મહિનામાં 12 લાખ થયા, અને અમે 15 લાખ કરી નાખ્યા. લોકોનો કેટલો ધસાવો છે એની કલ્પના કરી. અમે મોટી વડાએ કરી દીધી, અમે 1.5 મહિનામાં બધું કરી ગયા છીએ. એ પ્રજાની એક અપેક્ષા, એક આશા છે. હવે આને બદલવા છે તો કોને બેસાડવા છે, અને કોને બેસાડવા છે તે વખતે પરિવર્તન 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 એક જ પાર્ટી પરિવર્તન પાર્ટી. આમાં એવું નથી એક જગ્યાએ ચીજ આવે, પણ લો ચુંબક આવે ને, આજુબાજુમાં ઘણું બધું પડ્યું હોય, બધું ખેંચાય એક જગ્યાએ ભેગું થાય એમ. આ કોંગ્રેસમાંથી ઘણા બધા લોકો આવે, ભાજપમાંથી તો મતદારોના જથ્થાના જથ્થા આ બધા કોણ હતા. આ હું તમને સંખ્યા બનાવું તો એક પરિવર્તન પાર્ટી હતી જ નહીં, એ બધા ભાજપના મતદારો મોટા ભાગ. આ જ બધા મતદારો છૂટા પડે, ઉપર માળખું લટકતું રહે, જે નીચેથી ધરતી આખી સરી ગઈ, જેમ નદીની નદીની અંદર રહેતી સરતી જાય ને પાણીની સાથે, એમ આ પ્રવાહ પાણીની સાથે આ આખી આખી જનતા ખેંચાઈ ગઈ, સરી ગઈ. પરિવર્તન પાર્ટી એક તરફ નહીં, પરંતુ પેલી બાજુના ભાગમાં પૂના ઉપર બધા કોંગ્રેસ વાળા હોય, એ બધા કોંગ્રેસ વાળા માનવા વાળા લોકો જ જોડે, એ સારી સંખ્યામાં આવે છે. હવે ગુજરાતની અંદર નાની નાની પાર્ટીઓ ઓલ ઇન્ડિયા પાર્ટીઓ બનવું હોય તો તમને બીએસપી ના લોકો મળી ગયા અને જોડાઈ ગયા એ તમને ખબર છે. અત્યારે સમાજવાદી પાર્ટીના લોકો અહીંયા આવ્યા, આણંદ જિલ્લામાંથી ચેતનભાઈ પટેલ પ્રમુખ છે. ભાઈ ચેતનભાઈ
એ તેના સમાજવાદી પાર્ટીના પ્રમુખ છે. અમિતભાઈ સદવ્યાસ ઉપપ્રમુખ છે, હાજર છે. કમલેશભાઈ કાલાયા મહામંત્રી છે. રાજાભાઈ બેમાં આજથી જીપીપી માં જોડાવાની ઈચ્છા. હા, પછી ખેડા જિલ્લાના છે ગૌરંગભાઈ શર્મા, અને રવિન્દ્રભાઈ પારેખ એ બધા એમના કાર્યકર્તાઓની સાથે. હું તમને કઈ જ રહ્યો આવ્યા હતા એ મને ખબર નહોતી, મળી ગયા હતા. પણ વિવિધ પાર્ટીના લોકો પણ જો બધા જુવાનિયા છે, એમને કામ કરવું છે, એને કામ કરવું છે. થનગનાર છે કોંગ્રેસ, ભાજપા, અન્ય પાર્ટીના લોકો, અને જે પાર્ટીમાં નથી સરકારી રિટાયર્ડ ઓફિસર આવા લોકો પણ રોજ રોજ આવે છે. આદિવાસીઓમાંથી આવે પરિવર્તનની હવા, એના આ દાખલા હોય. બહુ કેવું નથી પાછા આપણે આવતા અઠવાડિયે મળશો, કારણ કે પાછો નવો એવા એક વાત જેને કેવી છે કે એ છે દસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે 115 ડેમ વધારાના પાણીથી ભરશે. નર્મદાના વધારાના આ 4 દિવસ પહેલા રાજકોટમાં ગયો, 2 મહિના પહેલા એ બોટાદમાં ગયો. ત્યાં એમ કહ્યું કે 58,000 કરોડના ખર્ચ અહીં દેખાયેલા. બોટાદમાં બોલ્યા 58,000 કરોડના ખર્ચ, અહીં 115 ડેમ કીધા રાજકોટમાં. ત્યાં કે 77 ડેમ હું નર્મદાના વધારાના પાણીથી ભરે જેમ ઠીક લાગે ત્યાં, ઠીક લાગે ત્યાં ગમે તે ભાષામાં લોકોને ગુમરાહ કરે. હવે અમારી પાસે જે બોટાદમાં બોલ્યા એનું વિડીયો ક્લિપિંગ છે. આજે કહ્યું અને 58,000 કરોડ રૂપિયાના ખર્ચે 77 ડેમ અમે ભરી આપશું નર્મદાના નીરથી. એનું એ પોતે જે બોલ્યા છે, મંચ ઉપર બોલે છે, એના વિડીયો ક્લિપિંગ છે. હું તમને એ કહેવા માંગુ છું કે આ ગભોરબાજી ચલાવ્યા છે, જૂથ ચલાવ્યા છે, જનતાને ગુમરાહ કર્યા. હવે એમણે આ પીટીઆઈના ન્યૂઝ એવા છે કે આ છેલ્લા 3 વર્ષમાં નર્મદાની નહેર 290 કિલોમીટર વધારી, 290 કિલોમીટર વધારી 3 વર્ષ. બાકી કેટલી છે? 64,000 કિલોમીટર બાકી છે. 64,000 કિલોમીટર એમાંથી 3 વર્ષની અંદર નર્મદાની નહેર બનાવી કેટલી? 290 કિલોમીટર. હવે કે જે પ્રમાણે જો પાણી આપો છેવાડાનો વધારવો પડે ને, વિસ્તાર ડેમો ભરવા માટે કેનાલો વધારવી પડે. હવે આ 3 વર્ષે 290 કરે તો 64,000 કરતા કેટલા વર્ષ થાય?
અને દર વર્ષને 100 થઈ 200 જેવું એટલે ધ્યાનમાં આવે આપણે 100 તો 64,000 જયારે હોય મેં હિસાબ કાઢ્યો નથી ખેડૂતો એ જો મળી ગયું હોય જે એને 2008 સંપૂર્ણ પૂરું કરવાનું રોજ રોજ આજે છાપામાં આવે છે ખેડૂતો આત્મહત્યા છે કારણ કે ધ્યાન આપ્યું જ નથી આ માણસને વહીવટ કરતા આવડતો મોટી મોટી વાતો કરીને લોકોને જાન તારા બતાવવાના છે વહીવટ કરતા જ નથી અથવા કરતો જ નથી આમાં કઈ પૂછવાનું હતું આ પીટીઆઈ ના સમાચાર કાગળ 290 કિલોમીટર એક આ ખેડૂતો નો પ્રશ્ન જે છે ને એમાં એક કરવા જેવું પાક વીમા યોજનાના પૈસા મળતા એક વિધિ માંથી પસાર થયું મળે તો ખરા એ વિધિ માંથી જ્યાં બની ગયું છે ખલાસ જ થઈ ગયું છે ત્યાં અનાવરી કઈ કમસે કમ ત્યાં કેન્દ્ર સરકાર જો પૈસા આપતા આમાં રાજ્ય સરકાર નો હિસ્સો હોય કેન્દ્ર અને રાજ્ય નો હિસ્સો હોય છે કેન્દ્ર તરફથી પૈસા આપતા વાર લાગે તો રાજ્ય તો કમસે કમ પોતાનો હિસ્સો અને કુલ મળતાઓથી 50% રકમ તો આપી દે તો પેલા ખેડૂત ને હૈયાદાર કે મારી પાસે મારે વર્ષ કેમ કાઢવું માં થોડી પણ રાહત એમને હૈયાદાર ની જરૂર છે કે કોઈ વાંધો નહીં અમે તમારી બળખે બેઠા છીએ એ કહેવા વાળું જ કોઈ નથી માણસ કઈ કરતો હોય તો પેલા કોઈ એને આશ્વાસન આપે તું ચિંતા કરો આજે ચિંતા જ નથી કરતો આજે આટલા લોકો ખેડૂતો હમણાં ઘરે કોઈ ભાજપ વાળો ભયો જ નથી નિષ્ઠુરતા કેટલી આવી ગઈ છે નિષ્ઠુરતા હું શબ્દ પ્રયોગ કરું છું દયાહીન થયો નૃપતિ નૃપતિ એટલે રાજા એટલે અત્યારનો રાજા એટલે મુખ્યમંત્રી દયાહીન થયો નૃપતિ રસહીન થઈ ધરા જબરજસ્ત મેં ઘણી બોલ્યા અને આ ધરા એટલે સમાજ ગુનાખોરી બેફામ રસહીન ગરીબી વધી ગઈ કાર્યક્રમ પહોંચે જ નહીં રસહીન શિક્ષણ મોંઘું દાળ કોઈ આપણામાંથી હું હોઉં ને તો મારો દીકરાને ડોક્ટર હવે 40 લાખ રૂપિયા હોય તો સામાન્ય માણસ નો છોકરો છે આ સ્થિતિ એન્જિનિયર કરવો તો 5.5 લાખ બહુ જનતાના હૃદયમાં કાળો કકડાટ છે આક્રોશ પાક વીમાની અરજી રકમ સરકારે એડવાન્સ તરીકે ચૂકવી દેવી મુખ્યમંત્રી ગુજરાતની પ્રજાના પ્રશ્નો પર જવાબ તો આપો તમારા વિદેશ પ્રવાસનો ખર્ચ કોણ ઉપાડે નરેન્દ્ર મોદીને આપણે પૂછીએ છીએ કે તમારા વિદેશ પ્રવાસ કેટલા બધા કર્યા એનો ખર્ચ પ્રજાની સામે પહેલા દીધો તો તમને બીજાને પૂછવાનો અધિકાર છે અને એ વિગત તમને લેખિત આપી છે
અમે ખાસ કરીને એમાં ઈચ્છું કઈ નથી. ઉપડી ગયું છે બધી જ જગ્યા ઉપર, સૌરાષ્ટ્ર કચ્છમાં જ નહીં, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં અને અમદાવાદમાં પણ હવામાન બની રહ્યું છે. ક્યાંક લહેરો નીકળી છે અને ક્યાંય નીકળતી આવે છે બહુ મતી આવે. હમણાં અઠવાડિયા મળી જાય પરિવર્તન જોઈએ છે, વ્યવસ્થામાં પણ પરિવર્તન જોઈએ છે. અને અમારા વિચારો ને તમે જુઓ, આ માત્ર વાતો નથી કરતો પણ મેં વ્યવસ્થામાં પરિવર્તન, વહીવટમાં પરિવર્તન, હું તો 3 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યો, એ વખતે આ ક્ષેત્ર પણ છોડ્યું નહોતું. જે પ્રમાણે ત્યાં લોકપાલ છે દિલ્હીમાં, લોકસભામાં, કેન્દ્ર સરકારમાં, આ રાજ્યોમાં લોકાયુક્ત છે. અને હું અહીંયા હરેક જિલ્લાની અંદર લોક પ્રહરી નીમવાનો, અને 4 જગ્યા ઉપર તો નીમી નાખ્યા લોક પ્રહરી. ત્યાં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ લોકપાલ તરીકે ધોરણ છે. લોકાયુક્ત ની અંદર હાઈકોર્ટ ના નિવૃત્ત છે. અમે લોક પ્રહરી ની અંદર સેશન્સ કોર્ટ ના નિવૃત્ત છે. એ પણ કોઈ વહીવટી માણસ નહીં, આ પદ્ધતિ લીધી એનું નામ આપ્યું લોક પ્રહરી. એટલે પરિવર્તન માથા ને મોઢા બદલે આ બદલતા લેવા છે. આ દિવસ સુધી શું થયું છે, પાર્ટી આ માળ પાડતી તે પાડતી, આ થોડાક મોઢા આમથી ત્યાં જાય, થોડાક માથાઓ ત્યાંથી આવી આવે, અને ક્ષત્રિય, પટેલ, ફલાણાવા, બ્રાહ્મણ, વાણિયા, વિવિધ પ્રકારના દલિત, આદિવાસી. અરે ભાઈ, આ દલિત આદિવાસી આ વખતે મેં તો હમણાં કહ્યું તમને કે લોકો બધું ભૂલી જવાના છે, ભૂલી ગયા છે અને પરિવર્તન કરે છે. અને એ પરિવર્તન સાચા અર્થમાં એમને આ પરિવર્તનથી લાભ જોઈએ છે. અમારો પૈસો ટેક્સનો એ લૂંટાય નહીં તો જ અમારી તરક્કી થાય. આજે યુવાનો આટલી મોટી સંખ્યામાં બેકાર છે, મારા વખતે 4.5 લાખ લોકો હતા, આટલા વાયબ્રન્ટ થઈ ગયા. 5-5 વાયબ્રન્ટ ને મૂકો દુનિયાભરમાં ઢોલ ટીપો, એ ટીપા પછીથી અહીંના યુવાનને શું મળ્યું? અત્યારે 9.5 લાખ યુવાનો બેકાર છે આટલા વાયબ્રન્ટ પછી. અને મેં એક નિયમ કરેલો તે વખતે મારા શાસન વખતે, કે ઉદ્યોગવાળા તે વખતે આવતા, મેં નિયમ કરેલો, નિયમ એ કર્યો હતો કે ભાઈ તમે આવો, અમારા લોકોને તમારે નોકરી અને રોજગારી આપવી પડશે, 85% ગુજરાતીઓ લેવા પડશે. તમે જેટલી નોકરીઓ કાઢો, તમે જેટલી રોજગારી આપો, એમાં 85% ગુજરાતી હોવા જોઈએ. આ નિયમ બનાવો. હમણાં ટાટા કંપની કાઢી નાખો, હવે આપણો યુવાન બીજી પણ કંપનીઓ કાઢી નાખો, હવે આપણો યુવાન ભટકશે. આ ભટકશે ક્યાં? તમિલનાડુમાં રોજગારી લેવા. ગ્રેજ્યુએટ આપણે કરીએ અને આપણે ત્યાં નોકરી ન મળે
હોય કાયદાઓ એ કાઢી નાખીએ, એને વધુ બેકારી તરફ ધકેલી દે. આ સ્થિતિ છે. ઘરના છોકરા ઘરથી જવાના, પાડોશીને આટલું દેવા. અઠવાડિયે પાછા મળવાના છે ને, ત્યારે સુરેશભાઈ જવો. અરે કોને કહ્યું તમને? ભાજપ રહ્યું ક્યાં છે? ભાજપ નું ભૂત ગમે. આ ભાજપ છે નહીં. રાષ્ટ્રવાદ રહ્યો છે, વિકેન્દ્રિત સમાજવાદ રહ્યો છે, ગાંધીવાદી સમાજવાદ રહ્યો છે, માનવતા દીનદયાળજી નો એકાત્મ માનવવાદ રહ્યો છે. તો આ બધું તો કઈ રહ્યું નથી. આ અવેર જે છે ને, ભાજપ નથી. હું સુકાન નીકળો, આ ખોખલું થઈ ગયું છે. ખોખલું બહુ કોશિશ કરી કે ભાઈ પાછા અમે જઈએ સાચી દિશામાં, પણ કોઈ જવાબ તૈયાર છે જ નહીં એવા સંજોગોની અંદર. તો એ સાધન મૂઠું થઈ ગયું. પ્રજા સેવા માટે ભાજપ વાળું સાધન મૂઠું થઈ ગયું છે. નવું તૈયાર કરવું પડે ધારદાર નવી પરિસ્થિતિમાં, અને માટે આ પાર્ટી નવી વ્યક્તિગત રીતે કાંઈ સંસ્થાગત રીતે કોઈ ઠરાવ કરતા નથી ભૂતકાળમાં નહીં, પણ મારા 50-60 વર્ષ ત્યાં સાથે છે. નરેન્દ્રભાઈ મોદી નો જન્મ એવો થયો અને તે વખતે હું આરએસએસ માં છું. 1944 ગણી લો કેટલા વર્ષ થયા, 44, 56, 58, 58, 59, 60, 63, 63. હું તમને કહીશ, આ કોઈ બીજી તો સરકામણી કરતો નથી. મેં જોયું નથી એટલે મને શું ખબર. હું તો કઈ પિક્ચર જોતો નથી.